जय श्री कृष्ण मित्रों, लास्ट टाइम आपने बात करता था जैविक अणुओं की अंदर बराबर ऑर्गेनिक नो चैप्टर छे आ जेनी अंदर आपने स्टार्ट करी तू कार्बोहाइड्रेट संयोजनों थी एना पछी आपने थोड़ी बात करी थी प्रोटीन नी एनी अंदर आपने एमिनो एसिड विषय रहा था एना पछी आपने उत्सेचको विषय थोड़ी बात करी थी પછી થોડાક વિટામિનો વિશે ચર્ચા કરેલી હતી. છેલ્લે આપણે વિટામિન પૂરું કરી અને ન્યુક્લિક એસિડની થોડીક પ્રાઇમરી વાત કરી હતી કે ભાઈ પેઢી દર પેઢી જે આનુવંશિકતા જવાબદાર છે, લક્ષણો ઉતરી આવે છે એને આનુવંશિકતા કહેવાય. અને આનુવંશિકતા માટે જવાબદાર જે દ્રવ્ય છે કોષ કેન્દ્રની અંદર આવેલા, એ ડીએનએ અને આરએનએ છે કે જે મોટાભાગે ન્યુક્લિક એસિડ અને પ્રોટીનના બનેલા હોય. ન્યુક્લિક એસિડ બીજું કાંઈ નથી, એ ન્યુક્લિયોટાઇડ સંયોજનોની લાંબી શૃંખલા છે. આપણે એવી ચર્ચા કરી હતી બરાબર. આજના લેક્ચરની અંદર આપણે ન્યુક્લિક એસિડ સંયોજનોના બંધારણ વિશે ચર્ચા કરશું, એનું મહત્વ શું હશે આ બધું. તો સ્ટાર્ટ કરીએ ન્યુક્લિક એસિડ સંયોજનોનું રાસાયણિક સંગઠન. ન્યુક્લિક એસિડ સંયોજનોનું રાસાયણિક સંગઠન મતલબ કે એ કેવી રીતના બનેલા છે, કયા કયા પ્રકારના અણુઓ એની અંદર જોડાયેલા છે, કેવા બંધ છે વગેરે વગેરે. ન્યુક્લિક એસિડ સંયોજનનું રાસાયણિક સંગઠન. મિત્રો એક વાત યાદ રાખજો, ડીએનએ હોય અથવા તો આરએનએ હોય, કોઈ પણ હોય, કારણ કે આ બે ન્યુક્લિક એસિડની અંદર ટૂંકમાં જવાબદાર છે. આનું તમે સંપૂર્ણ જળ વિભાજન કરશો, સંપૂર્ણ જળ વિભાજન એટલે બે પ્રકારના સંયોજન, મતલબ કે અલગ અનેક પ્રકારના અલગ અલગ સંયોજનો મળવાની શક્યતા છે. એની અંદર એક મળે તમને પેન્ટોઝ શર્કરા. જો તમે ચર્ચા કરશો તો એક મળશે પેન્ટોઝ શર્કરા સંપૂર્ણ જળ વિભાજનથી. બાકી મળશે તમને ફોસ્ફોરિક એસિડ બીજું, ફોસ્ફોરિક એસિડ. અને ત્રીજું જે સંયોજન મળશે એ આ મળશે, નાઇટ્રોજન ધરાવતા વિષમ ચક્રીય સંયોજનો. નાઇટ્રોજન ધરાવતા વિષમ ચક્રીય સંયોજનો કે જેને આ સંયોજનોને સામાન્ય રીતે બેઝ કહેવાય. આ બધા બેઝ હોય. વિષમ ચક્રીય સંયોજનો મતલબ કે હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ્સ કે જેમાં ચક્રની અંદર કાર્બન સિવાયનો કોઈ પરમાણુ આવેલો હોય, જે પરમાણુ અત્યારે અહીંયા હશે નાઇટ્રોજન, બધા બેઝ હશે. તમે ડીએનએ લ્યો કે આરએનએ લ્યો, જો એનું સંપૂર્ણ જળ વિભાજન કરો તો તમને આવા પ્રકારની ત્રણ પ્રકારના ઘટક મળશે. તો પેન્ટોઝ શર્કરા, ફોસ્ફોરિક એસિડ અને એક મળશે નાઇટ્રોજન ધરાવતા વિષમ ચક્રીય સંયોજનો કે જે જનરલી સ્વભાવે બેઝ હોય બરાબર. આવું મળે. હા, અને એની અંદર જો આપણે ડિટેલમાં ચર્ચા કરીએ તો ડીએનએ અણુમાં અને આરએનએ અણુમાં રહેલી પેન્ટોઝ શર્કરા કઈ કઈ છે, તો આપણે એની વાત કરીએ તો ડીએનએ અણુમાં રહેલ શર્કરા, ડીએનએ અણુમાં રહેલ શર્કરા બીટા ડી ટુ ડી ઓક્સીરીબોઝ છે. બીટા ડી ટુ ડી ઓક્સી રિબોઝ છે. ડીએનએ ની અંદર જે શર્કરા આવેલી છે એનું નામ બીટા ડી ટુ ડી ઓક્સી રિબોઝ. જો આપણે એનું બંધારણ દોરીએ તો આ ટાઈપનું હોય, યાદ રાખવાનું છે મિત્રો. આપણે પેન્ટોઝ શર્કરા એટલે પાંચ કાર્બન વાળી શર્કરા બરાબર. કાર્બન નંબર વન, કાર્બન નંબર ટુ, કાર્બન નંબર થ્રી, કાર્બન નંબર ફોર અને કાર્બન નંબર ફાઈવ અહીંયા હશે જે સીએસ ટુ ઓએસ ના ફોર્મમાં હશે. CH2OH બીટા છે એનો મતલબ એવો થયો કે OH ઉપર હશે, હાઇડ્રોજન નીચે હશે. અહીંયા H H, અહીંયા પણ H, અહીંયા OH, અહીંયા OH, આવું હોવું જોઈએ. પણ બીટા પોઝિશન ઉપરથી, મતલબ કે બીટા ડી સેકન્ડ પોઝિશન ઉપરથી ઓક્સિજન નથી, ડી ઓક્સી એટલે ઓક્સિજન નથી, અહીંયા પણ હાઇડ્રોજન. આ યાદ રાખજો.
બાકી તો યાદ રહી જાય હાઇડ્રોજન નીચે, અહીંયા હાઇડ્રોજન નીચે, આ બે હાઇડ્રોજન ઉપર, બે હાઇડ્રોજન ઉપર, અહીંયા ઓએચ ઓએચ આવવું જોઈએ, પણ અહીંયા ઓક્સિજન નથી, કારણ કે સેકન્ડ પોઝિશન ઉપરથી ડી ઓક્સી મતલબ ઓક્સિજન નીકળી ગયો હોય તો આ જે બંધારણ અહીં બીટા ડી ટુ ડી ઓક્સી રિબોઝનું છે મિત્રો. કઈ ડાઉટ? આગળ વધીએ. આરએનએ અણુમાં રહેલ શર્કરા એ ખાલી બીટા ડી રિબોઝ છે, બીટા ડી રિબોઝ છે. એનું બંધારણ જો આપણે દોરીએ તો બહુ સરળ છે. આનું બંધારણ આપણે દોરવા જઈએ તો સેમ વસ્તુ આવશે. અહીંયા પાંચમો કાર્બન છે મિત્રો, ઓએચ એચ 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 ઓએચ ઓએચ એચ અને સીએચ ટુ ઓએચ. અહીંયા આવશે 1, 2, 3, 4 અને 5 પેન્ટોઝ શર્કરા. આમાં ઓક્સિજન હશે કારણ કે ડી ઓક્સી નથી, અહીંયા ઓક્સિજન નહીં હોય કારણ કે સેકન્ડ પોઝિશન ઉપરથી ઓક્સિજન નીકળી ગયો એટલે તેનું નામ ડી ઓક્સી પડ્યું. તો પહેલાં તો આપણે આ જોયું કે ભાઈ ડીએનએ અને આરએનએનું સંપૂર્ણ જડીભજન થતો 3 પ્રકારના સંયોજન મળે. એમાં પેન્ટોઝ શર્કરા જે છે ડીએનએમાં કઈ હોય? બીટા ડી ટુ ઓક્સી રિબોઝ. અને આરએનએની અંદર જે છે એ કઈ હશે મિત્રો? તો ખાલી બીટા ડી રિબોઝ હશે. બરાબર, અહીંયા સુધી આઈ થિંક તમને કાંઈ પ્રોબ્લેમ નહીં હોય. આગળ વાત કરીએ વિષમ ચક્રીય બેઝ. આ પહેલા આપણે શર્કરા વિશે વાત કરીએ, એમાં કયા કયા પ્રકારની શર્કરા હોઈ શકે. શર્કરા ડીએનએમાં આ હશે, આરએનએમાં આ હશે. હવે આપણે આગળ વાત કરીએ બીજી વાત કરીએ આપણે મિત્રો કોના વિશે? તો કે વિષમ ચક્રીય બેઝ વિશે. વિષમ ચક્રીય બેઝ સંયોજનો ની જગ્યાએ ડાયરેક્ટ બેઝ લખી નાખું. તો મિત્રો જનરલી ન્યુક્લિક એસિડમાં પ્યુરિન અને પિરિમિડિન વિષમ ચક્રીય પ્રણાલીઓ બેઝ તરીકે હોય. સામાન્ય રીતે ન્યુક્લિક એસિડમાં પ્યુરિન અને પિરિમિડિન પ્રણાલીઓ વિષમ ચક્રીય બેઝ તરીકે હાજર હોય. એનો મતલબ આવો થયો હે કે પ્યુરિન અને પિરિમિડિનના જે વિસ્થાપનો હશે એ વિષમ ચક્રીય બેઝ તરીકે જાણીતા હશે. જેમ કે હું પિરિમિડિનનું બંધારણ દોરું તો આવું થાય. પેલા બેન્ઝીનની રિંગ દોરીશ, બરાબર, એમાં એક આ સ્થાન ઉપરથી એક આ સ્થાન ઉપરથી નાઇટ્રોજન કાર્બન હટાવી નાઇટ્રોજન મૂકી દઈશ એટલે થઈ જશે વિષમ ચક્રીય બેઝ. કોઈ પણ રીતે નોમેન્ક્લેચર કરી શકાય. 1, 2, 3, 4, 5, 6 આ કોનું બંધારણ? પિરિમિડિન. આના વ્યુત્પન્નો હશે, એક્ઝેક્ટ પિરિમિડિન નહીં હોય, આના વ્યુત્પન્નો હશે. અને બીજું છે પ્યુરિન, એમાં બે પ્રકારનું હોય, 5 મેમ્બર રિંગ અને 6 મેમ્બર રિંગ એકબીજા ફ્યુઝ થયેલી હોય. આ 6 મેમ્બર અને આ 5 મેમ્બર, બરાબર. હવે કેવી રીતના ફ્યુઝ થયેલી હોય સમજાવું. પહેલાં ડબલ બોન્ડ દોરી દઉં એટલે તમને કન્ફ્યુઝન ન થાય. પહેલાં એન્જિનિયરિંગની જેમ દોરી દેવાના અને એક ડબલ બોન્ડ જ અહીંયા દોરવાનો, બરાબર. પછી એક નાઇટ્રોજનને અહીંયા ફ્યુઝ કરવાનો પિરિડિનની જેમ, સોરી પિરિમિડિનની જેમ, એકને અહીંયા ફ્યુઝ કરવાનો, બરાબર. અહીંયા સુધી આઈ થિંક તમને કાંઈ પ્રોબ્લેમ નહીં હોય. અહીંયા ડાયરેક્ટ લખવાનો એન અને અહીંયા એનએચ. આને કહેવાય મિત્રો પ્યુરિન. આ ગોખી નાખવાનું. આનું નંબરિંગ સ્ટાર્ટ થાય અહીંયાથી 1, 2, 3 અહીંયા 4 નંબર આવશે, બરાબર. પછી અહીંયા 5, અહીંયા 6, આ નાઇટ્રોજન આગળ 7 નંબર 8 નંબર એન્ડ 9 નંબર. આ ફિક્સ જ છે, એના રૂલ છે મિત્રો. એવું ન પૂછતા સાહેબ એમ કેમ, કારણ કે વિષમ ચક્રીય સંયોજનોનો નોમેન્ક્લેચર કરવાના નિયમ છે. આપણે અત્યારે ગોખી નાખવાનું કે આના નંબરિંગ આવી રીતના થાય. પિરિમિડિન અને પ્યુરિન અને વિષમ ચક્રીય બેઝના નોમેન્ક્લેચર આપણા સિલેબસની અંદર નથી હોતા મિત્રો, એટલે આપણે યાદ જ રાખવા પડશે અત્યારે કે આના વિસ્થાપિતો જે હશે, આના જે વ્યુત્પન્નો હશે એ વિષમ ચક્રીય બેઝ તરીકે આવેલા હશે. રેડી? એની અંદર આપણે ચર્ચા કરીએ મિત્રો. તો પહેલાં આપણે કયું વિચારશું? તો કે પહેલાં ડીએનએ વિચારીએ. તો કે ડીએનએમાં 4 બેઝ સંયોજનો હોય. ડીએનએમાં 4 બેઝ સંયોજનો હોય, વિષમ ચક્રીય બેઝ સંયોજનો હોય, જેમાં એક આવશે એ જી સી ટી. હું આને આવી રીતના યાદ રાખું, એ જી
સી અને ટી આના કોડ છે એજીસીટી. એ મીન્સ એડેનિન, જી મીન્સ ગ્વાનિન, ગ્વાનિન, સી મીન્સ સાઇટોસિન, બધા નામ હે સાઇટોસિન, અને ટી મીન્સ થાઇમિન. વિષમચક્રીય બેઝના નામ હે. એ ભૂલાઈ ન જાય એટલા માટે મેં શોર્ટકટ આપી એજીસીટી. એજીસીટી, એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન અને થાઇમિન. એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન અને થાઇમિન. હવે આપણે એક પછી એક બંધારણો સમજીએ, બરાબર. એડેનિન છે એનું બંધારણ કંઈક આવું હશે મિત્રો, જે આપણે ટેક્સ્ટ બુકમાં આપ્યું હે. પેલા આવી રીતના ચક્ર આપ્યું હોય, બરાબર. મતલબ એવું થયું કે એને પેલા છ સભ્ય વાળું ચક્ર આપી દીધું, અહીંયા તો કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર. અહીંયા એક નાઇટ્રોજન આવશે, આ ચક્ર એને ઊંધું દોર્યું હોય. અહીંયા આવશે એનએચ ટુ, આ ખાસ યાદ રાખવાનું, બરાબર. પછી અહીંયા ફરીથી એણે એન લીધો, આ ડબલ બોન્ડ વાળો જે આ છે, પાંચ નંબરવાળું ચક્ર આ બાજુ લીધું. ફરીથી અહીંયા ટૂંકમાં એણે, સોરી, ડબલ બોન્ડ આ સાઈડ આવશે, બસ વાત પતી ગઈ. અહીંયા આવશે એનએચ, આને કહેવાય એડેનિન. એક આ યાદ રાખવાનું કે એમાં ઉપર એનએચ ટુ સમૂહ આવે, મતલબ કે પ્યુરિન ડેરિવેટિવ છે. એડેનિન છે એ પ્યુરિન ડેરિવેટિવ છે. પછી ગ્વાનિન છે એ પણ પ્યુરિન ડેરિવેટિવ જ છે મિત્રો, બરાબર. જેનું બંધારણ આપણે સમજીએ, પહેલાં તો આવું લખી જ નાખું, પછી સુધારા કરી દઈશ. આમાં ઊંધું લખ્યું હોય ટેક્સ્ટ બુકમાં, એણે પહેલા પાંચ મેમ્બર ચક્ર બતાવ્યું હોય, અહીંયા ડબલ બોન્ડ, અહીંયા એન, પછી અહીંયા એન તો છે ડબલ બોન્ડવાળો, બરાબર. પછી અહીંયા હવે ડબલ બોન્ડ નીકળી જશે, અહીંયા એનએચ થઈ જશે, આ એક સુધારો આવશે અહીંયા, અને અહીંયા આવશે સી ડબલ બોન્ડ ઓ, સી ડબલ બોન્ડ ઓ, અને અહીંયા આવશે એનએચ ટુ. આ ગ્વાનિન છે, જી ગ્વાનિન, આપણે યાદ રાખવાનું છે, ગ્વાનિન જી. ક્લિયર? આઈ થિંક યુ વિલ બી ક્લિયર અબાઉટ ધેટ. તમે આવું રીતના યાદ રાખો તો એટલે બુકની અંદર કાર્બનની બતાવ્યું હોય પણ આપણે કાર્બનની કાંઈ જરૂર નથી. સાઇટોસિન એ આનું ડેરિવેટિવ છે પિરિબિડિનનું, બરાબર. છ મેમ્બરનું ચક્ર હશે, જે આપણે ડબલ બોન્ડ દોરી રહ્યા હતા એવી રીતના હું ડબલ બોન્ડ દોરી દઉં છું પહેલાં, બરાબર. એટલે એ બુકમાં જેવી રીતના ડબલ બોન્ડ દોર્યા એ પેટર્નથી દોરવાય તો પણ મને કાંઈ પ્રોબ્લેમ નથી, બરાબર. અહીંયા એણે નાઇટ્રોજન બતાવ્યું હોય, પછી શું કર્યું તો કે અહીંયા ડાયરેક્ટ એણે હાઇડ્રોજન મૂકી દીધું, મતલબ કે હાઇડ્રેટ આપી દીધું, ડેરિવેટિવ છે. પછી એક ડબલ બોન્ડ અહીંયા મૂક્યો, એક ડબલ બોન્ડ અહીંયા મૂક્યો, બરાબર. ઉપર બતાવ્યું એનએચ ટુ, અહીં બતાવ્યું સી ડબલ બોન્ડ ઓ, એનએચ ટુ અને સી ડબલ બોન્ડ ઓ, અહીંયા વચ્ચે આવશે ફ્યુઝ થયેલો નાઇટ્રોજન, કારણ કે બે નાઇટ્રોજન આવે. આ પણ રીંગ એને ઊંધી દોરી, આપણે નાઇટ્રોજન આ બાજુ બતાવ્યું, નાઇટ્રોજન આ બાજુ બતાવ્યું. સો આઈ થિંક યુ વિલ બી ક્લિયર અબાઉટ ધેટ. આને શું કહેવાય? સાઇટોસિન સી, સાઇટોસિન સી. કે જે ડીએનએના બેઝ છે. અને નેક્સ્ટ વન આવશે યુરેસિલ. શું આવશે? યુરેસિલ. એ કંઈક આવી રીતના હે, સોરી, પહેલાં આપણે એડેનિન, આમાં યુરેસિલ નહીં હોય, એડેનિન દોર્યું, પછી ગ્વાનિન દોર્યું, પછી સાઇટોસિન દોર્યું, બરાબર. હવે આપણે થાઇમિન દોરી નાખીએ, થાઇમિન, જે પણ આ ટાઈપનું હશે. અહીં આવશે નાઇટ્રોજન, વિષમચક્રીય બેઝ છે, અહીં આવશે હાઇડ્રોજન, પછી અહીં ડાયરેક્ટ ડબલ બોન્ડ, અને ડબલ બોન્ડની ઉપર અહીં આવશે સીએચ થ્રી. શું આવશે મિત્રો? સીએચ થ્રી, મિથાઇલ ડેરિવેટિવ, સી ડબલ બોન્ડ ઓ, સી ડબલ બોન્ડ ઓ અને એનએચ. બહુ સરળ છે, સી ડબલ બોન્ડ ઓ, સી ડબલ બોન્ડ ઓ અને એનએચ, આમાં બે એનએચ થઈ ગયા, અહીંયા એક એન હતો. તો આ ડીએનએના બેઝ છે મિત્રો, થાઇમિન ટી, યાદ રાખવાના હે. એમાં બેઝ પ્યુરિન ડેરિવેટિવ છે, બે બેઝ પિરિડિન ડેરિવેટિવ છે. આ આપણી ટેક્સ્ટબુકમાં નથી આપ્યું, બે બેઝ પ્યુરિન ડેરિવેટિવ છે અને બે બેઝ પિરિડિન ડેરિવેટિવ છે, ક્લિયર. તો ડીએનએમાં ચાર બેઝ હોય, એજીસીટી, એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન અને થાઇમિન. આવી રીતના આરએનએની વાત કરું
તો આરએનએમાં ત્રણ બેઝ કોમન હોય, ડીએનએને જેવા એક જ બેઝ અલગ હોય ખાલી. એમાં યુરેસિલ તરીકે એક બેઝ આવેલો હશે, બરાબર. ત્રણ બેઝ પ્રથમ જે છે એ સમાન, એડેનિન, ગ્વાનિન અને સાઇટોસિન, બરાબર. થાઇમિનની જગ્યામાં શું આવેલું છે? યુરેસિલ યુ. આ નહીં હોય, એની જગ્યાએ યુરેસિલ યુ હશે. એટલે કે આ આપણે એક અલગ દોરવાનું રહેશે ખાલી. એજીસીયુ, પેલું એજીસીટી, આ એજીસીયુ. એમાં થાઇમિનની જગ્યાએ યુરેસિલ આવે અને એનું બંધારણ આપણે ટેક્સ્ટબુકની અંદર આપ્યું છે, બરાબર. એ આ ટાઈપનું હોય. અહીંયા એનએચ, અહીંયા પણ એનએચ, સી ડબલ બોન્ડ ઓ, સી ડબલ બોન્ડ ઓ અને ડબલ બોન્ડ એનએચ, એનએચ, સી ડબલ બોન્ડ ઓ, સી ડબલ બોન્ડ ઓ, આવી રીતના યુરેસિલનું બંધારણ છે. યુ, યુરેસિલ યુ. મતલબ કે આપણે જેટલા હાજર હતા એવા ડીએનએના બેઝ અને આરએનએના વિષમચક્રીય બેઝ લખી નાખે. ડીએનએમાં કયા હોય તો કે એજીસીટી, આરએનએમાં કયા હોય તો કે એજીસીયુ. ટીની જગ્યાએ યુ આવી જાય, થાઇમિનની જગ્યાએ યુરેસિલ. બંધારણ મેં દોર્યા છે, તમારે પાકા કરવાના છે, દશક વખત લખશો એટલે આરામથી થઈ જશે. એમાં કાંઈ નથી, સરળ અને આસાન ચેપ્ટર છે. આગળ વધીએ. ત્રીજું હશે ફોસ્ફોરિક એસિડ. ફોસ્ફોરિક એસિડ ફોસ્ફોરિક એસિડનું ખાલી એક થોડું પિક્ચર બતાવવા માંગુ. બહુ જાગી વાત તો હું નહીં કરું અત્યારે. બંધારણ ભણશું ત્યાં ડીપમાં આપણે એને સમજશું. ફોસ્ફોરિક એસિડમાં પીઓ ફોર થ્રી માઇનસ આયન હોય, કે જેને ફોસ્ફેટ આયન કહેવાય. આ ફોસ્ફેટ આયન છે મિત્રો, એ બે રીતના લિંક થયેલો હોય. એને શર્કરા સાથે જોડાયેલો હોય, અને એ કેવી રીતના જોડાયેલો હોય કે આ પી હોય, ડબલ બોન્ડ ઓ હોય, ઓ માઇનસ, ઓ માઇનસ અને ઓ માઇનસ. એમાંથી એક હશે એ શર્કરાના સી થ્રી કાર્બન સાથે જોડાશે. આ એક શર્કરાના સી થ્રી કાર્બન સાથે જોડાય, અત્યારે યાદ રાખવાનું. અને બીજી શર્કરાના સી ફાઇવ કાર્બન સાથે જોડાય. બસ ફિનિશ, આટલું યાદ રાખવાનું. બાકી તો બંધારણ દોરશો એટલે ક્લિયર થઈ જશે. ફોસ્ફેટ સમૂહ જે છે ભાઈ, ફોસ્ફોરિક એસિડની અંદર એસ થ્રી પીઓ ફોરની અંદર એસ થ્રી પીઓ ફોર આનું બંધારણ થાય. એમાં જે ત્રણ ઓ માઇનસ છે એમાંથી બે ઓ માઇનસ જોડાયેલા હોય. એક ઓ માઇનસ શર્કરાના સી થ્રી કાર્બન સાથે હોય, તો એક બીજી શર્કરાના સી ફાઇવ સાથે હોય. મતલબ બે અલગ અલગ શર્કરા છે. આ એક અલગ શર્કરા, આ અલગ, એક સી થ્રી આરે, એક શર્કરાના સી થ્રી આરે અને બીજી શર્કરાના સી ફાઇવ સાથે એ જોડાયેલો હોય, બરાબર. આગળ વધીએ. આમાં કોઈ ડાઉટ? ત્રણ જે પાયાના ઘટકો હતા એના બંધારણો મેં સમજાવ્યા. હવે આપણે ડાયરેક્ટ સમજવાનો પ્રયત્ન કરીએ ન્યુક્લિક એસિડના બંધારણોને. મિત્રો, તો ન્યુક્લિક એસિડ સંયોજનોનું બંધારણ ક્યાંથી શરૂ કરશું આપણે? હવે ન્યુક્લિક એસિડ સંયોજનોનું બંધારણ મિત્રો, સપોઝ કે હું એક શર્કરા દોરું હોઉં અત્યારે, બરાબર, જે પેન્ટોઝ શર્કરા છે. માની લ્યો કે આપણે અત્યારે એચ એચ, અહીંયા હું લખું સી એચ ટુ ઓ એચ, અહીંયા આવશે ઓ એચ. માની લ્યો કે બીટા ડી છે, બીટા ડી છે એચ, અહીંયા સોરી, હા એચ અને બીટા એટલે ઓ એચ ઉપર આવશે. આનો જે ફર્સ્ટ નંબરનો કાર્બન છે અહીંયા એણે વન ડેશથી બતાવ્યો હોય, બરાબર. વન ડેશ, ટુ ડેશ, થ્રી ડેશ, ફોર ડેશ, ફાઇવ ડેશ આવવાના માં પાસે. તો આ જે કાર્બન છે અહીંયા ઓ એચ સમૂહ છે, એ ઓ એચ સમૂહ નીકળી જશે ને એની સાથે અહીંયા કોણ એટેચ થઈ જશે? બેઝ. આવી રીતની બનતી રચનાને ન્યુક્લિયોસાઇડ કહેવાય. ન્યુક્લિઓસાઇડ મિત્રો, પેન્ટોઝ શર્કરાના પહેલા કાર્બન સાથે, મતલબ કે
સી વન સાથે, સી વન ડેશ સાથે ડાયરેક્ટલી કોણ જોડાય જાય? બેઝ જોડાય. અને આનાથી જે રચના બને એને ન્યુક્લિયોસાઇડ કહેવાય. શું કહેવાય? ન્યુક્લિયોસાઇડ. એટલે આનો મતલબ આવો થયો. અને કોડિંગ આપું તો આમ, આ શર્કરાનું કોડિંગ છે. એ શર્કરા કોની સાથે જોડાય છે? તો કે બેઝ સાથે. બેઝ માટે ગોળ હોય કોડિંગ. તો બેઝ અને શર્કરાનું જે જોડાણ છે મિત્રો, એને ન્યુક્લિયોસાઇડ કહેવાય. અને ન્યુક્લિયોસાઇડ કહેવાય. શું કહેવાય? ન્યુક્લિયોસાઇડ. આઈ થિંક આના વિશે તમે ખબર પડી ગઈ હશે. સપોઝ કે આ ન્યુક્લિયોસાઇડ હું દોરી દઉં, ઓક્સિજન છે, ત્રાસો દોરવાનું એટલે પ્રોબ્લેમ ન થાય. વન ડેશ, ટુ ડેશ, થ્રી ડેશ, ફોર ડેશ, સી એસ ટુ ઓ એચ અને ફાઈવ ડેશ, આ પાંચમો કાર્બન છે. એચ ઓ એચ બેઝ દોરું તો, બાકી તો અહીંયા એચ એચ ઓ એચ ઓ એચ અને ઓ એચ. હવે સપોઝ કે આ જે સી એસ ટુ છે, બરાબર, સી એસ ટુ આ પાંચમો કાર્બન છે, ભાઈ ખાલી સી એસ ટુ જ છે બાકી. અહીંયા કોણ જોડાઈ ગયેલું હતું? ઓલરેડી પહેલેથી બેઝ. એટલે મેં આ કઈ વસ્તુ દોરી? ન્યુક્લિયોસાઇડ. હવે ન્યુક્લિયોસાઇડના પાંચમા કાર્બન સાથે જે ઓએચ સમૂહ જોડાયેલો છે એ નીકળી જાય, અને એની સાથે કોણ જોડાઈ જાય? ફોસ્ફેટ. ઓ પી ઓ માઇનસ, ઓ માઇનસ અને ડબલ બોન્ડ ઓ. આ જે રચના બને એને ન્યુક્લિયોટાઇડ કહેવાય. ન્યુક્લિયોટાઇડ મતલબ એનું કોડિંગ કરવા જાય તો આવી રીતના થાય. શર્કરા જે હતી અને બેઝ હતો એ તો જોડાયેલો જ હતો. શર્કરા આવી રીતના ચોરસ બોક્સમાં હોય, બેઝ ગોળમાં હોય, એની સાથે કોણ જોડાઈ ગયું? ફોસ્ફેટ. ચોરસ દોરીશું, થોડું ગમે એવું દોરી શકાય, ફોસ્ફેટ. હવે આ જે રચના થઈને ન્યુક્લિયોટાઇડ કહેવાય. આ ટાઇડ છે, આ સાઇડ છે, ન્યુક્લિયોસાઇડ ન્યુક્લિયોટાઇડ છે. આઈ થિંક યુ વિલ બી ક્લિયર અબાઉટ ધેટ. જો પેન્ટોઝ શર્કરાના સી વન સાથે ડાયરેક્ટ બેઝ જોડાય ઓએચની જગ્યાએ તો ન્યુક્લિયોસાઇડ બને, અને જો ન્યુક્લિયોસાઇડના સી ફાઇવ કાર્બનના ઓએચ સાથે ફોસ્ફેટ આવી જાય તો ન્યુક્લિયોટાઇડ બને. બરાબર, તો શું બને? ન્યુક્લિયોટાઇડ. રેડી? તો આ બે વસ્તુ ખબર પડી ગઈ, ન્યુક્લિયોસાઇડ અને ન્યુક્લિયોટાઇડ કોને કહેવાય. હવે બે ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે, ધારો કે એક ન્યુક્લિયોટાઇડ મારી આગળ છે, બરાબર, એક ન્યુક્લિયોટાઇડ મારી આગળ ઓલરેડી છે, તમે કદાચ સમજી શકતા હશો. દેખાય? હા, એ સેમ આવા જ બીજા ન્યુક્લિયોટાઇડ સાથે જોડાય. હું દોરી દઉં બીજો ન્યુક્લિયોટાઇડ, એક્ઝેક્ટ નીચે આવો. પેન્ટોઝ શર્કરા, બરાબર, પછી અહીંયા હું લખીશ ઓએચ ઓએચ એચ, અહીંયા કોઈ પણ એક બેઝ લખીશું એચ એચ, અહીંયા સી એચ ટુ, પછી ઓ ગયો એની જગ્યાએ શું આવી ગયું? ઓ પી ઓ માઇનસ, ઓ માઇનસ અને ડબલ બોન્ડ ઓ, બરાબર. અહીંયા શું આવશે? એચ, સોરી, હા એચ, અહીં શું ધ્યાન લાગ્યું? એચ આવશે, એચ 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 ઓ એચ ઓ એચ ઓ એચ. ટેક્સ્ટ બુકમાં કંઈક અલગ દોર્યું હોય, કોડિંગની ભાષામાં લખ્યું હોય, પણ આવી રીતના હોય ખરેખર. હવે ધારો કે આ બે એકબીજાને જોડાઈ જાય, એકબીજાને જોડાઈ જાય, આ બેને તમે મિક્સ કરશો એટલે એકબીજાને જોડાશે. જોડાશે તો પહેલાં તો બંધારણ એવું ને એવું જ રહે, આખી વાત મગજમાં ઉતરે. હું પહેલું જે બેઝિક બંધારણ છે એ તો એમને એમ રાખું, આ કાંઈ નથી મિત્રો, ખાલી જટિલ અને મોટું દેખાય, બાકી સરળ હોય ને આસાન છે. વન ડેશ, ટુ ડેશ, થ્રી ડેશ, ફોર ડેશ અને ફાઇવ ડેશ. સી એસ ટુ ઓ, ફોસ્ફરસ, ઓ માઇનસ, ઓ માઇનસ અને ડબલ બોન્ડ ઓ, આવું હતું. અહીંયા કોઈ પણ એક બેઝ છે એને આકૃતિમાં દોરેલો હોય બેઝ, ઓ એચ ઓ એચ, આ પેલું દોર્યું. હવે આનો જે પાંચમો કાર્બન છે, મતલબ આનો જે ત્રીજો કાર્બન છે, એની નીચે હું એક્ઝેક્ટ ફોસ્ફેટ દોરું. આની નીચે ઈ ઓ માઇનસ, ડબલ બોન્ડ ઓ, ઓ માઇનસ અને ઓ માઇનસ. હવે શું થશે?
તો કે એની નીચે એક્ઝેક્ટ હું ફરીથી આવું બંધારણ દોરું, કારણ કે આ કોની આરે જોડાયેલો છે, આ બીજો બંધ, અને મેં આમ આડું કર્યું, આખું વાત તમે મગજમાં ઉતરે, અને મેં આમ આડું કર્યું, તો આ ઓક્સિજન જે માઇનસ છે એની આરે કોણ જોડાયેલું હશે? ડાયરેક્ટ સી એસ ટુ ઓક્સિજન, પછી સી એસ ટુ, બરાબર. અહીંયા બેઝ આખી વાત મગજમાં ઉતરી ગઈ, સી એસ ટુ પછી ઓક્સિજન ફોસ્ફેટનો, આ આ જ શૃંખલા છે, અને મેં માટી કરી, મતલબ કે આ ફોસ્ફેટને આમ ઉપર દબાવ્યો, બાકી બધું એઝ ઇટ ઇઝ, અને આમ ઉપર લીધો, અને આમ ઉપર લીધો એટલે આવું થયું. હવે આ બે છે એકબીજા સાથે કમ્બાઈન થઈ જશે, વચ્ચે ખાલી એક ઓક્સિજન આવી જશે, એટલે આનો સી થ્રી જોડાણો, આનો સી ફાઈવ જોડાણો. હવે ખબર પડી ગઈ, ફોસ્ફેટમાં એક બેઝની એક પેન્ટોઝ સરકારાનો ત્રીજો કાર્બન હોય, એક પેન્ટોઝ સરકારનો પાંચમો કાર્બન, મેં લખાવ્યું હતું. આ વાત આખી મગજમાં ફિટ થઈ ગઈ. હવે આ જે આખી જટિલ રચના બની, બરાબર, એ જટિલ રચનાને કહેવાય ન્યુક્લિયોટાઇડની બનાવટ. આમાંથી એક ન્યુક્લિયોટાઇડ બન્યો, બરાબર, આ બે અણુ જોડાઈને બન્યું એટલે એને ડાય ન્યુક્લિયોટાઇડ કહેવાય, ડાય ન્યુક્લિયોટાઇડ. અને શું કહેવાય? ડાય ન્યુક્લિયોટાઇડ, કારણ કે બે ન્યુક્લિયોટાઇડ જોડાઈને બન્યું, અને એની વચ્ચે જે ફોસ્ફેટની સાંકળ બની ને ડાયફોસ્ફાઇટ, ડાય ફોસ્ફેટ સાંકળ કહેવાય, ડાય ફોસ્ફેટ સાંકળ, જેનું બીજું નામ આપણી ટેક્સ્ટ બુકની અંદર આપ્યું છે કે ભાઈ તમે એને જો ઓળખ્યું હોય તો આવી રીતના પણ ઓળખી શકો. એ સાંકળનું બીજું નામ થાય મિત્રો ફોસ્ફોડાયએસ્ટર સાંકળ, અને ફોસ્ફોડાયએસ્ટર સાંકળ કહેવાય આ સાંકળ. સમજો હો ને તમે, પણ થયું શું? તો કે આ ફોસ્ફેટ મેં ઉપર લીધો, ફોસ્ફેટ આની સાથે જોડાઈ ગયો, જે જોડાણો એને ફોસ્ફોડાયએસ્ટર સાંકળ કહેવાય. બે ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે ફોસ્ફોડાયએસ્ટર સાંકળથી જોડાય, બે ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે ફોસ્ફોડાયએસ્ટર સાંકળથી જોડાય. જે મેં તમને બતાવી છે, અને ડાય ન્યુક્લિયોટાઇડ કહેવાય, કારણ કે બે થી બન્યા છે, બરાબર. જેનું ટૂંકમાં કોડિંગ આપણે કરવા જઈએ તો થઈ શકે, ટેક્સ્ટ બુકમાં લખવી મુજબ તમે લખવું હોય તો પણ લખી શકો, કે અહીંયા તમે ખાલી ઓએચ બતાવો પછી તો પણ પોસિબલ છે. ટેક્સ્ટ બુકમાં આપ્યું બંધારણ કરેક્ટ જ છે, પણ એમાં એક જગ્યાએ ઓએચ બતાવેલું નથી હોતો, કારણ કે આપણને દેખાતો નથી, બરાબર. હકીકતની અંદર આ ઓએચ પાછળની સાઈડ હોય એટલે આપણને દેખાતો નથી, એટલે બતાવ્યું નથી. આવી રીતના દોરો કે આવી રીતના દોરો કંઈ ફરક ન પડે, બરાબર. થ્રી ડાયમેન્શનની અંદર તમને ટેક્સ્ટ બુકની અંદર બતાવ્યું, એમાં એક ઓએચ તમને દેખાય છે ને એક ઓએચ તમને નથી દેખાતો. આવી રીતના દોરો કે ટેક્સ્ટ બુકમાં આપ્યું એવી રીતના દોરો, કોઈ ફરક પડશે નહીં મિત્રો, ક્લિયર. તો આ ડાય ન્યુક્લિયોટાઇડ બન્યો, તો કદાચ તમે આના વિશે સમજી શકતા હશો. તો આનો મતલબ એવો થયો કે એવી લાંબી શૃંખલાઓ આવેલી છે કે જેની અંદર ખરેખર કયું બંધારણ હશે? તો કે ન્યુક્લિક એસિડનું શૃંખલાનું જો આપણે એક સાદું સ્વરૂપ દર્શાવીએ તો આવી રીતના દર્શાવી શકાય. સાઇડ ટાઇડમાં ખબર પડી ગઈ, બેઝ અને સરકારા જોડાય તો ન્યુક્લિયો સાઇડ, અને બેઝ અને સરકારાનું જોડાણ જો ફોસ્ફેટરે જોડાય તો ન્યુક્લિયો ટાઇડ. આવા બે ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે જોડાયેલા ડાય ન્યુક્લિયોટાઇડ, જે વચ્ચે સાંકળ બને અને ફોસ્ફોડાયએસ્ટર સાંકળ કહેવાય. હવે હું શું લખીશ? તો કે ન્યુક્લિક એસિડ શૃંખલાનું એક સાદું સ્વરૂપ, ન્યુક્લિક એસિડ શૃંખલાનું સાદું સ્વરૂપ, મતલબ કે જનરલી કેવી રીતના ગોઠવાયેલા હશે, તો આમ કહી શકાય કે એમાં એક તો શર્કરા છે, એની ઉપર બેઝ છે, બરાબર, અને અહીંયા ફોસ્ફેટ છે વચ્ચે. ફરીથી કોણ આવે? તો કે શર્કરા, એની ઉપર કોણ આવે? બેઝ. એ કોની સાથે હોય? ફરીથી ફોસ્ફેટ. ફરીથી કોણ આવે? શર્કરા. એની સાથે કોણ હોય ભાઈ? તો કે બેઝ. આ ભાગ વારંવાર એન વખત રિપીટ થાય, કોઈ કોઈ પણ જગ્યાએથી તમે સ્ટાર્ટ કરી શકો. આ ભાગ છે વારંવાર એન વખત રિપીટ થાય.
આઈ થિંક કે હવે તમને આના વિશે ખબર પડી ગઈ હશે, બરાબર. આમાં કોઈ બહુ કંઈ ડીપમાં જવાની જરૂર નથી. તો એક વાત યાદ રાખવાની કે બેઝ પ્લસ શર્કરા જોડાય એટલે શું બને? ન્યુક્લિયોસાઇડ. અને જે ન્યુક્લિયોસાઇડ છે એ ફોસ્ફેટ હારે જોડાય, ત્યારે શું બને? ન્યુક્લિયોટાઇડ. ન્યુક્લિયોટાઇડ એક આ વાત યાદ રાખજો મિત્રો, બરાબર. તો અને બે ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે સી થ્રી અને સી ફાઇવ કાર્બનથી જોડાય. અહીંયા ડેશ ડેશ આપ્યું, બાકી સી થ્રી સી ફાઇવ એ કહી શકાય. તો ડાઈ ન્યુક્લિયોટાઇડ બને, જેમાં જે વચ્ચે સાંકળ છે ફોસ્ફેટની જે જોડે છે બેને, એને ફોસ્ફોડાયસ્ટર સાંકળ કહેવાય. શું કહેવાય મિત્રો? ફોસ્ફોડાયસ્ટર સાંકળ. એકનો ત્રીજો કાર્બન, એકનો પાંચમો કાર્બન, રેડી. એવી રીતના સતત ને સતત બંધારણ આગળ વધતું હોય. આગળ વધીએ. બંધારણ તમને કદાચ ખબર પડી ગઈ છે કે ન્યુક્લિક એસિડ કેવું હોય. બહુ સરળ અને આસાન હોય. શર્કરા એની પર બેઝ ને સાઈડમાં ફોસ્ફેટ. ફોસ્ફેટ બે સાંકળને જોડે, જ્યારે એકનો ત્રીજો કાર્બન લઈએ ને એકનો પાંચમો કાર્બન લઈએ. આવું જટિલ બંધારણ હોય. પછી મિત્રો, ન્યુક્લિક એસિડની એક શૃંખલામાં ન્યુક્લિયોટાઇડ સંયોજનોની ક્રમ સંબંધિત માહિતી તેનું પ્રાથમિક બંધારણ કહેવાય. આ યાદ રાખજો. ન્યુક્લિક એસિડમાં એક શૃંખલામાં બરાબર એક શૃંખલામાં ન્યુક્લિયોટાઇડની ન્યુક્લિયોટાઇડ સંયોજનોની ક્રમ સંબંધિત માહિતીને તેનું પ્રાથમિક બંધારણ કહેવાય. મતલબ કે જે ન્યુક્લિયોટાઇડ હોય ન્યુક્લિક એસિડમાં જોડાયેલા, એની જે ક્રમશઃ માહિતી છે, પહેલાં કયો ન્યુક્લિયોટાઇડ, પછી એમાં કયો બેઝ, એમાં કઈ શર્કરા વગેરે વગેરે, એની જે માહિતી છે એને ન્યુક્લિક એસિડનું પ્રાથમિક બંધારણ કહેવાય. કયું કહેવાય? પ્રાથમિક બંધારણ. ન્યુક્લિક એસિડ સંયોજનને મિત્રો દ્વિતીય બંધારણ પણ હોય છે. ન્યુક્લિક એસિડ સંયોજનોને દ્વિતીય બંધારણ પણ હોય છે. બરાબર. જેની અંદર આપણે થોડાક આગળ વધીએ તો જેમ્સ વોટસન, જેમ્સ વોટસને અને બીજો સાયન્ટિસ્ટ તો ક્રિક, ફ્રાન્સિસ ક્રિક, ફ્રાન્સિસ ક્રિક આ બે સાયન્ટિસ્ટોએ ડીએનએનું દ્વિસર્પિલ બંધારણ આપ્યું. ડીએનએનું દ્વિસર્પિલ બંધારણ આપેલ છે એને, ડીએનએનું દ્વિસર્પિલ બંધારણ સમજાવ્યું હતું. હા, એમાં શું હશે? તો કે બંને શૃંખલાઓ એકબીજા સાથે પૂરક હોય, કારણ કે બેઝ પદાર્થોની વિશિષ્ટ જોડીઓ વચ્ચે હાઇડ્રોજન બંધ હોય, બરાબર. એમાં શું હોય? તો કે બે શૃંખલાઓ એકબીજાની પૂરક હોય, કારણ કે બેઝ સંયોજનો વચ્ચે હાઇડ્રોજન બંધ બનેલો હોય. સમજાવીશ, હું દ્વિસ્વરૂપી બંધારણ દોરવાનો પ્રયત્ન કરું છું આવી રીતના. આ એક દ્વિ આવી રીતના. આમાં મિત્રો જો જી હોય બરાબર, પછી એ હોય, પછી અહીંયા ટી હોય ડીએનએ, પછી અહીંયા એ હોય. જી અને સી વચ્ચે મિત્રો ટ્રિપલ હાઇડ્રોજન બંધ હોય, ત્રણ હાઇડ્રોજન બંધ. એ અને ટી વચ્ચે બે હોય, એ અને ટી વચ્ચે બે હોય, બરાબર. પણ જો જી અને સી હોય જોડાણમાં તો ત્રણ હાઇડ્રોજન બંધ હોય. એની નીચે તમને આપ્યું હોય મિત્રો, જો સી અને જી છે તો એની નીચે ત્રણ હાઇડ્રોજન બંધ છે. આ ત્રણ હાઇડ્રોજન બંધ છે,
આ એ ત્રણ હે, આ બે, આ બે, આ બે. પછી જી અને સી ફરીથી આવ્યું, ત્રણ હાઇડ્રોજન બંધ, બરાબર. એ અને ટી બે હાઇડ્રોજન બંધ, બરાબર. ફરીથી સી અને જી આવ્યું, ત્રણ હાઇડ્રોજન બંધ. એક વાત યાદ રાખજો, જી અને સી વચ્ચે ત્રણ હાઇડ્રોજન બંધ, ત્રણે ત્રણ હાઇડ્રોજન બંધ હોય. અને એ અને ટી વચ્ચે બે હાઇડ્રોજન બંધ હોય. ખાલી લીટા નથી, હાઇડ્રોજન બંધની સંખ્યા છે મિત્રો. અને આ દ્વિસર્પિલ બંધાર ને ડીએનએનો બહુવસ્તી ને આઈ ગ્લાસમાં દોર્યું છે. 3 ડેશ 5 ડેશ સરકરા, બરાબર. જે આગળ વધતી હોય 5 ડેશ 3 ડેશ સરકરા, કારણ કે ત્રીજો ને પાંચમો છેડો જોડાયેલો હોય, બરાબર. જો તમે મને પૂછો કે સાહેબ આવું થવાનું કારણ શું, તો મિત્રો બેઝની અંદર રહેલો હાઇડ્રોજન અને બાકી સામેની સાઈડ જે બેઝ હોય એની અંદર રહેલો ઓક્સિજન અને નાઇટ્રોજન એકબીજા સાથે હાઇડ્રોજન બંધ બનાવે. એક હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે બંધ બની શકે, અને એક હાઇડ્રોજન અને નાઇટ્રોજન વચ્ચે બંધ બની શકે. આવા નાઇટ્રોજન બંધ, કારણ કે આ પણ છે બેઝની અંદર અને નાઇટ્રોજન પણ છે, હાઇડ્રોજન તો છે જ, બરાબર. જો એવું વિચારીએ આપણે તો એ અને ટી વચ્ચે બે જ બંધ શક્ય બને, જ્યારે સી અને જી વચ્ચે ત્રણ બંધ શક્ય બને મિત્રો. એના બંધારણ હું દોરાવતો નથી, તમારે ખાલી એટલું યાદ રાખવાનું કે ભાઈ જી અને સી વચ્ચે બે હાઇડ્રોજન, ત્રણ હાઇડ્રોજન બંધ શક્ય હોય, એ અને ટી વચ્ચે બે હોય, કારણ કે એમાં બેઝ જ એવી પ્રકારના ગોઠવાયેલા હોય. રેડી? તો એક આ વાત યાદ રાખજો. હા, એકબીજાના પૂરક છે, મતલબ કે એકબીજાની સાથે સાથે આગળ વધે અને હાઇડ્રોજન બંધથી જોડાયેલા છે. એડેનિન થાઇમિન સાથે હાઇડ્રોજન બંધ બનાવે, જ્યારે સાઇટોસિન છે એ ગ્વાનિન સાથે હાઇડ્રોજન બંધ બનાવે. બે ફાઇનલ જ હોય કે ગ્વાનિન છે એ સાઇટોસિન સાથે બનાવે, એડેનિન છે થાઇમિન સાથે બનાવે. ડીએનએમાં ચાર જ હોય, આમાં ત્રણ હાઇડ્રોજન બંધ હોય, આમાં બે હાઇડ્રોજન બંધ હોય. રેડી મિત્રો? તો આ વાત તમે કદાચ સમજી શકતા હશો. હવે બીજું એની અંદર ડીપમાં કંઈ જવાની અત્યારે જરૂર નથી, બરાબર. આગળ વધીએ. એના પછી એને થોડીક આરએનએની વાત કરી છે. આરએનએના દ્વિતીય બંધારણમાં એક જ શૃંખલાની બનેલી સલ્પિલ રચના હોય. આરએનએના દ્વિતીય બંધારણમાં એક જ શૃંખલાની બનેલી સલ્પિલ રચના હોય. મતલબ કે એમાં એક જ સલ્પિલ રચના હોય, બસ આપણે યાદ રાખવાનું હોય. જે કેટલીક વખત પોતાના પર પરત વળે, મતલબ કે પાછી વળી જાય. મતલબ આવો છે કે આમ જાતી હોય પાછી પોતાની તરફ વળી જાય, પરત વળે, બરાબર. આનો મતલબ આ થયો. બહુ એક્ઝેક્ટ તો આપણે અત્યારે નથી કહી શકતા એના વિશે. પછી થોડીક આરએનએની માહિતી આપી છે કે ભાઈ આરએનએના અણુઓ ત્રણ પ્રકારના હોય છે અને તેઓ જુદા જુદા કાર્યો કરે છે. આરએનએના અણુઓ ત્રણ પ્રકારના હોય, લખાવું એટલા માટે આવ્યું કે લખી લખીને પ્રેક્ટિસ કરવાની છે, જે જુદા જુદા કાર્ય કરે છે. હવે આપણે એને એને ત્રણ પ્રકારના નામ આપ્યા છે. આરએનએના ત્રણ પ્રકારના જે અણુઓ છે એના નામ આપણને આપ્યા છે. પેલાને કહેવાય એમ આરએનએ, બરાબર. પછીને કહેવાય આર આરએનએ, એમ આર એનએ, આર આર એનએ અને ટી આર એનએ, ટી આર એનએ. એના ફૂલ ફોર્મ આપ્યા છે આપણને. પેલાને કહેવાય સંદેશાવાહક, મેસેન્જર, આરએનએ. બીજાને કહેવાય રિબોસોમલ, આર મીન્સ રિબોસોમલ, રિબોસોમલ આરએનએ. બહુ ડીપમાં જવાનું જોઈએ, કારણ કે બાયોલોજીના વર્ડ છે બધે. અને ત્રીજાનું છે સ્થાનાંતર, આરએનએ. ભાઈ રેડી? એમ આરએનએ, આર આરએનએ અને ટી આરએનએ. આરએનએના ત્રણ પ્રકાર, એમ આરએનએ, આર આરએનએ, ટી આરએનએ. એમ આરએનએનો મતલબ થાય સંદેશાવાહક આરએનએ, આર એટલે રિબોસોમલ આરએનએ અને સ્થાનાંતર આરએનએ. ટ્રી મીન્સ ટ્રાન્સફર, એમ મીન્સ મેસેન્જર, આર મીન્સ રિબોસોમલ, બરાબર. સેમ વસ્તુ. પછી આપણે આગળ વધીએ અને હવે થોડીક વાત કરીએ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ વિશે. કોના વિશે? ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ, બરાબર.
ડીએનએ ફિંગર પ્રિન્ટિંગ ટેક્સ્ટબુક મુજબ હું જઈશ. આપણે જાણીએ જ છીએ મિત્રો કે પૃથ્વી ઉપર રહેલા દરેક જીવને અદ્વિતીય ફિંગરપ્રિન્ટ હોય. પૃથ્વી ઉપર કોઈ પણ જીવ જે છે અદ્વિતીય ફિંગરપ્રિન્ટ ધરાવે. મિત્રો હું આજે બોલું છું ફિંગરપ્રિન્ટિંગ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ જે બોક્સમાં એવું તમારે લખવાનું છે. એમાં મોટાભાગે આંગળીનો જે શીર્ષ ભાગ છે એટલે કે અંગૂઠો છે કે આંગળી છે એનો જે શીર્ષ ભાગ છે એ મનુષ્ય માટે યુઝ થાય. ભાઈ ઓળખ કરવી હોય તો યુનિક જ હોય એમ, બરાબર. એ લાંબા સમય સુધી વ્યક્તિની ઓળખ જાળવી રાખે અને ઓળખ માટે એનો સિમ્બોલ લેવાતો હોય. આપણે આનો સિમ્બોલ આપીએ, આનો સિમ્બોલ આપીએ. જે આંગળીઓનો શીર્ષ ભાગ છે એ લગભગ કોઈ પણ વ્યક્તિ માટે યુનિક જ હોય, જે ઓળખ માટે વપરાતો હોય લાંબો સમય સુધી. બટ પ્રોબ્લેમ એવો થયો મિત્રો કે ઘણા બધા લોકો સર્જરીથી એ ચેન્જ કરી નાખે. ક્રિમિનલ વ્યક્તિઓ જે હોય એ શું કરે તો કે સર્જરી કરી અને પોતાનું ફિંગરપ્રિન્ટ ચેન્જ કરી નાખે. થંબ લીધો હોય તો એ સર્જરી કરી નાખે તો નીકળી જાય, બરાબર. પણ એ બદલી શકાય છે. આ પણ વ્યક્તિમાં ડીએનએના બે સંયોજનનો ક્રમ અદ્વિતીય હોય. વ્યક્તિમાં ડીએનએના બે સંયોજનનો ક્રમ અદ્વિતીય હોય. મતલબ કે વ્યક્તિનું ડીએનએ હોય એની અંદર જે બે સંયોજનોનો ક્રમ હોય એ અદ્વિતીય હોય, એ બીજે કોઈની અંદર ન હોઈ શકે, બરાબર. યસ. અને એ આ અંગેની માહિતીને જે છે એને ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ કહેવાય. આ જે અદ્વિતીય હોય આ માહિતીને, આ અંગેની માહિતીને ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ કહેવાય. મતલબ એવો થયો કે આપણી આંગળીઓને ફિંગરપ્રિન્ટ લઈએ કેમ રેખાઓ દેખાય, આ રેખા આ રેખા, એમ ડીએનએની અંદર જે બે સંયોજનો છે એની જે ક્રમ છે એની માહિતી જે છે આના પછી આના પછી આના પછી એનું જે કંઈ કોડિંગ છે એને ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ કહેવાય. કે આના પછી આના પછી આના પછી આના પછી આ યુનિક જ હોય અને એ બદલી શકાતી નથી. આ યુનિક હોય, દરેક કોષ માટે સમાન હોય. કોઈ પણ કોષ શરીરમાંથી તમે ઉપાડી લ્યો એ ડીએનએનું જે ફિંગરપ્રિન્ટિંગ છે એ સમાન જ આવે. દરેક કોષ માટે સમાન હોય. જે બદલી શકાતી નથી, બરાબર. અને હાલમાં ડીએનએ ફિંગરપ્રિન્ટિંગનો એટલા માટે ઉપયોગ વધી ગયો છે. અહીંયા તમે સર્જરી કરી શકો, કોષની અંદર થોડીક સર્જરી કરી શકો. શરીરમાંથી કોઈ પણ જગ્યાએથી કોષ ઉપાડે એમાં ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ સેમ જ આવે. જે યુનિક માહિતી છે અત્યારે હાલમાં આ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગનો ઉપયોગ છે ઘણી બધી જગ્યાએ થાય છે. એમાં ફર્સ્ટ છે ગુનેગાર લોકોની ઓળખ માટેની ગુના શોધક પ્રયોગશાળાઓમાં, ફોરેન્સિક લેબોરેટરીની અંદર ગુનેગારોની ઓળખ કરવા માટે જે ફોરેન્સિક સાયન્સ છે, લેબોરેટરી છે, એની અંદર ડીએનએ ફિંગરપ્રિન્ટિંગનો યુઝ થાય. પછી કોઈ પણ વ્યક્તિનું પિતૃત્વ નક્કી કરવા માટે વપરાય ફોરેન્સિક લેબોરેટરીમાં. પહેલાં તો ખબર પડી ગઈ ને, ગુના શોધક પ્રયોગશાળાઓ એટલે ફોરેન્સિક લેબોરેટરી. તમે વ્યવસ્થિત લખજો મિત્રો. બીજું ક્યાં? ઓકે, પિતૃત્વની શોધ માટે, પિતૃત્વ નક્કી કરવા માટે. કોઈ અનાથ બાળક હોય અને એનું ડીએનએનું સેમ્પલ લઈ અને શંકા હોય કે ભાઈ આ આ વ્યક્તિનું સંતાન હોઈ શકે, તો એ વ્યક્તિનું ડીએનએ અને આ બાળકનું ડીએનએ લઈ અને જો ચેક કરવામાં આવે તો બંને ડીએનએ સેમ હોય, ઇમેજ થાય, તેનો મતલબ એવો થયો કે એના પિતા એ જ છે, તો તેનું પિતૃત્વ નક્કી થઈ શકે, બરાબર. સેકન્ડ ઉપયોગ. એનો ત્રીજો ઉપયોગ છે મિત્રો, કોઈ અકસ્માત દરમિયાન મૃતકોની ઓળખ અને તેના માતા પિતા અથવા બાળકોના ડીએનએ સાથે સરખામણી કરવા, સરખામણી કરીને કરવામાં આવે. અકસ્માત દરમિયાન મૃતકોની ઓળખ, મિત્રો ક્યાંય એક્સિડન્ટ હોય અને એમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું હોય અને પછી એનો ચહેરો કે એનું બોડી ઓળખી શકાય એવું ન હોય તો શું કરવામાં આવે? તો કે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ કરવામાં આવે અને એના ડીએનએ ફિંગરપ્રિન્ટિંગને કાં તો એના બાળક સાથે અથવા તો એના પિતા સાથે સરખાવી અને ચેક કરવામાં આવે કે ભાઈ ખરેખર આ એની જ બોડી છે કે નહીં. શંકા જાય કે ભાઈ આ પરિવારમાંથી વ્યક્તિ હોઈ શકે,
બોડી દેખાતું ન હોય, બરાબર, બોડીથી ઓળખ ન થઈ શકતી હોય, તો કાં તો એના સંતાનના ડીએનએ સાથે અથવા તો એના પિતાના ડીએનએ સાથે જો એનો આ વ્યક્તિ જે મૃત્યુ પામ્યું હોય એને ડીએનએની સરખામણી કરવામાં આવે તો સરળતાથી એની ઓળખ કરી શકાય, બરાબર. અને એક છેલ્લો ઉપયોગ આપ્યો કે જૈવ ઉત્ક્રાંતિના પુનઃલેખનમાં કોઈ પ્રજાતિ સમૂહોની ઓળખ કરવા માટે, કોઈ પ્રજાતિ કે સમૂહની ઓળખ કરવા માટે, તમે લખી નાખજો, જે અત્યારે જૈવ ઉત્ક્રાંતિઓ થતી જાય છે એમાં કોઈ ચોક્કસ પ્રજાતિ હોય એની ઓળખ કરવા માટે પણ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગનો ઉપયોગ થઈ શકે. મિત્રો, તો અત્યારે આપણે પૂરું કરી દીધું ન્યુક્લિયોક એસિડ સંયોજનોની અંદર ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ. હવે લાસ્ટ પોર્શન ન્યુક્લિક એસિડની અંદર છે, એ કંઈક આ પ્રકારનો હોય. ન્યુક્લિક એસિડ સંયોજનો જે આપણે ભણીએ તો એમાં લાસ્ટ આપણને આપ્યું ન્યુક્લિક એસિડ સંયોજનોના જૈવિક કાર્યો. જૈવિક કાર્યો આપણા શરીર અંદર કેવા કેવા કાર્યો કરે છે, પહેલી જ વાત એ છે મિત્રો કે ડીએનએ છે એ આનુવંશિકતા માટેનો રાસાયણિક પાયો છે. ડીએનએ આનુવંશિકતા માટેનો રાસાયણિક પાયો છે, મતલબ કે તમારે આનુવંશિકતા નક્કી કરવી હોય તો ડીએનએનો ઉપયોગ કરવો જ પડે. અને એને જનીન માહિતીના સંગ્રાહક તરીકે પણ ગણવામાં આવે, તેને જનીન માહિતીના સંગ્રાહક તરીકે પણ ગણવામાં આવે, મતલબ કે જે જનીન માહિતીઓ છે એ પણ એની અંદર સંગ્રહ થયેલી હોય, બરાબર. પહેલી તો ડીએનએની આપણને માહિતી આપી કે ડીએનએ આવું કાર્ય કરે, આનુવંશિકતા માટે રાસાયણિક પાયો હોય, જનીન માહિતીની અંદર સંગ્રહાયેલી હોય. ડીએનએ સજીવોની જુદી જુદી જાતિઓને ધાતુઓની ઓળખને લાખો વર્ષ સુધી જાળવી રાખવા માટે વિશિષ્ટ રીતે જવાબદાર છે. ડીએનએ છે એ જુદી જુદી જાતિઓની ઓળખ લાખો વર્ષો સુધી જાળવી રાખવા માટે જવાબદાર છે. મતલબ કે બહુ ઉપયોગી છે, વિશિષ્ટ રીતે જવાબદાર છે, જવાબદાર છે, વોટએવર કોઈ પણ લખો, મતલબ એક જ થયો. કોષ વિભાજન દરમિયાન એક ડીએનએ અણુ સ્વયં બેવડાય શક્ય એવા સક્ષમ કોષોની અંદર વિભાજિત થાય, બરાબર. મતલબ કે ડીએનએ બેવડાઈ શકે. મિત્રો, કહેવાનો મતલબ આ છે, શું તો કે કોષ વિભાજન દરમિયાન ડીએનએ અણુ ડીએનએનો અણુ સ્વયં બેવડાઈ શકવા માટે સક્ષમ હોય. આ બધી બાયોલોજિકલ લેંગ્વેજ થઈ. બેવડાઈ જવું, ડીએનએનું બે ભાગમાં વિભાજન થવું, બહુ ડિટેલમાં તો નથી જાણતો. ડીએનએનું બેવડાઈ જવું એટલે શું, પણ બે કોષ વિભાજન થાય એટલે બે અલગ ડીએનએ મળે, બરાબર. અને સમાન ડીએનએ શૃંખલાઓ બાળ કોષોમાં સ્થાનાંતર પામે, સમાન ડીએનએ શૃંખલાઓ બાળ કોષોમાં સ્થાનાંતર પામે, મતલબ કે જે ડીએનએની શૃંખલા પિતાની અંદર હોય એ ડીએનએ બેવડાય અને બાળકની અંદર સ્થાનાંતર પામે, બરાબર. એટલે તો કોડિંગ સેમ આવે, હા, બરાબર. તો આ ડીએનએના કાર્ય આપ્યા હતા. પછી એણે થોડાક આગળ વાત કરીને કીધું કે ભાઈ વાસ્તવની અંદર કોષમાં પ્રોટીન જુદા જુદા આરએનએ અણુઓ દ્વારા સંશ્લેષિત થાય, વાસ્તવમાં કોષમાં પ્રોટીન જુદા જુદા આરએનએ અણુઓ દ્વારા સંશ્લેષિત થાય બને. હા, પણ ચોક્કસ પ્રોટીનના સંશ્લેષણનો સંદેશ ડીએનએમાં હાજર હોય, પણ ચોક્કસ સંશ્લેષણનો સંદેશ ડીએનએમાં હાજર હોય. મતલબ સમજાવું,
પ્રોટીનનું જે સંશ્લેષણ થાય એના માટે જવાબદાર જુદા જુદા આરએનએ હે, પણ કયું પ્રોટીન બનાવવું એનો સંદેશ કોની આગળ હોય? પાછો ડીએનએ આગળ હોય. ચોક્કસ સંશ્લેષણનો સંદેશ ડીએનએમાં હાજર હોય. બસ આવું યાદ રાખવાનું. આ એનું જૈવિક ઉપયોગીતા છે, આનુવંશિકતા માટે જવાબદાર છે. બરાબર, જનીન માહિતીને સંગ્રહ છે, જુદી જુદી જાતિઓને લાખો વર્ષો સુધી ઓળખ આપે, સ્વયં બેવડાઈ જાય, બાળકોની અંદર સ્થાનાંતર પામે, આરએનએ પ્રોટીનનું સંશ્લેષણ કરે, પણ એનો સંદેશ ક્યાં હાજર હોય? ડીએનએની અંદર હાજર હોય. બરાબર, એક આ વાત યાદ રાખજો. લાસ્ટ પર્સન આપણા ચેપ્ટરનું આપણે સ્ટડી કરીએ હવે, હોર્મોન્સ, અંતઃસ્ત્રાવો. અંતઃસ્ત્રાવો હોર્મોન્સ, ઇંગ્લિશની અંદર એને હોર્મોન્સ કહેવાય, અંતઃસ્ત્રાવ હોર્મોન્સ. આમાં કાંઈ છે નહીં, મોટા ભાગનો પોર્શન વાંચીને થઈ જાય એવો છે. થોડીક જે આગળની માહિતી છે હું કહું, બાકી તમે ટેક્સ્ટબુક વાંચી અને વ્યવસ્થિત લખી લેજો, બરાબર થઈ જશે. પેલી એની અંદર એવી વાત કરી કે અંતઃસ્ત્રાવો એવા અણુઓ છે કે જે આંતરકોષીય સંદેશાવાહકો છે. અંતઃસ્ત્રાવો છે એ બીજું કાંઈ નથી કે આંતરકોષીય સંદેશાવાહકો છે. મતલબ આપણે એક કોષથી બીજા કોષ તરફ જો માહિતીનું કોઈ વહન કરતું હોય તો એ અંતઃસ્ત્રાવો છે. આંતરકોષીય સંદેશાવાહકો મતલબ એક કોષથી બીજા કોષ તરફ એ માહિતીનું વહન કરે છે. આ શરીરમાં અંતઃસ્ત્રાવી ગંથરીઓમાં બને છે અને સીધા જ રુધિરના પ્રવાહમાં પ્રવાહિત થાય છે. તે શરીરમાં અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાં બને છે અને સીધા જ બને ભેગા સીધા જ રુધિરના પ્રવાહમાં પ્રવાહિત થાય છે. મતલબ એવું છે કે બંને ભેગું જ રુધિરની અંદર ભળી જાય અને પ્રવાહિત થાય, મતલબ આગળ વધવા માંડે. શરીરની અંદર એક ચોક્કસ પ્રકારની ગ્રંથિઓ આવેલી હોય જેને અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ કહેવાય, એની અંદર આ બને, ડાયરેક્ટ બ્લડની અંદર વહ્યું જાય અને એના ક્રિયાસ્થાન સુધી એનું વહન થઈ જાય અને તેના ક્રિયાસ્થાન સુધી તેનું વહન થાય. પહોંચી જાય અને જે ક્યાંક જેને જે કાર્ય કરવાનું હોય તે પહોંચી જાય. પછી રાસાયણિક સ્વભાવના સંદર્ભમાં આ પૈકીના કેટલાક સ્ટીરોઇડ છે. રાસાયણિક સ્વભાવના સંદર્ભમાં આ પૈકીના કેટલાક સ્ટીરોઇડ છે. મતલબ કે જે અંતઃસ્ત્રાવો છે એ રાસાયણિક રીતે જો વિચારીએ તો કેટલાક સ્ટીરોઇડ પણ છે આમાં. બરાબર, જેની અંદર થોડી ડીપમાં વાત કરી છે કે ભાઈ દાખલા તરીકે એસ્ટ્રોજન અને એસ્ટ્રોજન અને એન્ડ્રોજન બે અલગ અલગ છે. એસ્ટ્રોજન અને એન્ડ્રોજન એ પોલીપેપ્ટાઇડ છે. બરાબર, એ શું કીધું? સોરી, આ સ્ટીરોઇડ છે. એસ્ટ્રોજન અને એન્ડ્રોજન આ સ્ટીરોઇડના ઉદાહરણો છે. રાસાયણિક રીતે જો વિચારો તો કેટલાક સ્ટીરોઇડ છે. સ્ટીરોઇડમાં કયા કયા? તો કે એસ્ટ્રોજન અને એન્ડ્રોજન. અને કેટલાક છે એ પોલીપેપ્ટાઇડ છે. અને પોલીપેપ્ટાઇડના ઉદાહરણોની અંદર એને આવી રીતના આપ્યું છે, ઇન્સ્યુલિન અને એન્ડોફિન. ઇન્સ્યુલિન અને એન્ડોફિન આ બધા પોલીપેપ્ટાઇડ છે. અને કેટલાક એમિનો એસિડના વ્યુત્પન્નો છે. જેની અંદર તમને બે ઉદાહરણો આપ્યા, એપિનેફ્રિન અને બીજું જે નામ છે એ ખતરનાક નામ છે મિત્રો, નોરપિનેફરિન. આ યાદ રાખવાનું, નક્કી નહીં આવી જાય. સ્ટીરોઇડમાં બી આવશે, કયા કયા? એસ્ટ્રોજન અને એન્ડ્રોજન. પોલીપેપ્ટાઇડ રાસાયણિક રીતે હોય એવા અંતરસ્ત્રાવો ઇન્સ્યુલિન અને એન્ડોફિન. અને એમિનો એસિડના વ્યુત્પન્નો એવા બે, એપિનેફ્રિન અને નોરપિનેફરિન. બરાબર, આ માહિતી આપણે યાદ રાખવાની છે. બસ હવે હું ટૂંકમાં
બોલતું જાઉં છું, જ્યાં જ્યાં મને લાગશે કે ભાઈ કહેવા જેવું છે ને હું કહીશ. બાકી તમે તમારી રીતે મુદ્દાસર પોઈન્ટ બનાવીને લખી લેજો. મિત્રો, અંતઃસ્ત્રાવો શરીરની અંદર અનેક કાર્ય કરે. તેઓ શરીરમાં જૈવિક ક્રિયાઓનું સંતુલન જાળવવામાં મદદરૂપ છે. એ અનેક કાર્ય કરે, એમાં શરીરની જે જૈવિક ક્રિયાઓ છે, કઈ ક્રિયા ક્યારે કરવી, એનું સંતુલન જાળવવાની અંદર એ મદદરૂપ છે. બરાબર, તમે લખતા રહેજો આ બધું. રુધિરમાં ગ્લુકોઝના પ્રમાણને સાંકળી હદમાં રાખવા માટેની ઇન્સ્યુલિનની ભૂમિકા આનું ઉદાહરણ છે. બ્લડની અંદર જે ગ્લુકોઝનું પ્રમાણ નક્કી કરવા માટે હોય જવાબદાર ઇન્સ્યુલિન છે, એનો મતલબ આવો કર્યો. બરાબર, કે એ એનું ઉદાહરણ છે. રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ ઝડપી વધી જવાની પ્રતિક્રિયામાં ઇન્સ્યુલિન ઉત્પન્ન થાય છે. બીજી બાજુ ગ્લુકોઝગોન અંતરસ્ત્રાવ રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારવાનું વલણ ધરાવે છે. એટલે ગ્લુકોઝ વધી જાય તો ઇન્સ્યુલિન થાય, આવી રીતના એણે કીધું. ઇન્સ્યુલિન બરાબર નું ઉત્પન્ન થાય અને ગ્લુકોઝગોન અંતરસ્ત્રાવ રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારવા માટે જવાબદાર છે. આ યાદ રાખવાના. બરાબર, રુધિરની અંદર કોણ પ્રમાણ વધારવા માટે જવાબદાર છે, પ્રમાણ વધી જાય તો શું થાય. બરાબર, આવું બધું. પછી એક સાથે આ બે અંતસ્ત્રાવો રુધિરમાં ગ્લુકોઝના પ્રમાણનું નિયંત્રણ કરે. પછી લખ્યું કે ભાઈ એપેનેફ્રિન અને નોરપિનેફરિન બાહ્ય ઉદ્દીપક તરફ મધ્યમ પ્રક્રિયા દર્શાવે. બાહ્ય ઉદ્દીપક તરફ મધ્યમ પ્રક્રિયા દર્શાવે. કોઈ બહારથી ઉદ્દીપક આવે તો આ બે છે મધ્યમ પ્રક્રિયાઓ દર્શાવે. ખાલી યાદ રાખવાની માહિતીમાં બીજું કોઈ કેમિસ્ટ્રી નથી મિત્રો. બરાબર, વૃદ્ધિ અંતરસ્ત્રાવો અને જાતિ અંતરસ્ત્રાવો વૃદ્ધિ અને વિકાસમાં ભૂમિકા ભજવે. એમાં પછી આમ તો અલગ અલગ અંતરસ્ત્રાવો હોય, વૃદ્ધિ અંતરસ્ત્રાવ અને જાતિ અંતરસ્ત્રાવ. બરાબર, બે પોતાની અંદર અલગ અલગ કામ કરતા હોય. બરાબર, જેની અંદર એને આગળ આપ્યું કે ભાઈ એ વૃદ્ધિ અને વિકાસની અંદર કાર્ય કરે. થાઇરોઇડ ગ્રંથિમાં બનનાર થાઇરોક્સિન એમિનો એસિડ ટાયરોસિનનો આયોડિન યુક્ત વ્યુત્પન્ન છે. બહુ સરસ વાત કરી, ટીક મારજો. થાઇરોઇડ ગ્રંથિની અંદર બનતો હોર્મોન થાઇરોક્સિન એ એમિનો એસિડ એવું ટાયરોસિન છે, એનો આયોડિન યુક્ત વ્યુત્પન્ન છે. બરાબર, થાઇરોક્સિનનું પ્રમાણ અસામાન્ય રીતે ઘટવાથી હાઇપોથાઇરોડિઝમ થાય. પ્રમાણ ઘટે તો કયો રોગ થાય? હાઇપોથાઇરોડિઝમ રોગ થાય. બરાબર, અને આ હાઇપોથાઇરોડિઝમ છે જેને લીધે શું થાય તો કે નિરુત્સાહી પણ આવે અને મેદસ્વીતાના લક્ષણો આવી જાય, ઉત્સાહ ન રહે જરાય અને મેદસ્વીતા આવી જાય. મતલબ એવું થયું કે થાઇરોક્સિન ઘટ્યું. બરાબર, બીજી બાજુ થાઇરોક્સિનના વધેલા પ્રમાણના કારણે હાઇપરથાઇરોડિઝમ થાય. ઓનાથી હાઇપો થાય ઘટે તો, અને વધે તો હાઇપોથાઇરોડિઝમ થાય. બરાબર, જે કોના માટે જવાબદાર છે તો કે આહારમાં આયોડિનનું ઓછું પ્રમાણ હાઇપોથાઇરોડિઝમને પ્રેરે. બરાબર, અને થાઇરોઇડ ગ્રંથિ ફૂલી જાય. કારણ કે ફૂલી જાય, જો થાઇરોઇડ ફૂલી જાય તો એનો મતલબ એવો છે કે ખોરાકમાં આયોડિનનું પ્રમાણ ઘટ્યું. બરાબર, એ હાઇપો માટે જવાબદાર છે. મોટાભાગે આ સ્થિતિને વ્યાપક વ્યાપારિક ખાવાના મીઠામાં સોડિયમ આયોડાઇડ ઉમેરીને નિયંત્રિત કરવામાં આવે. જો ઘટ્યું હોય તો ઉમેરીને નિયંત્રિત કરી શકાય. આયોડિનનું ઓછું પ્રમાણ છે એ હાઇપોથાઇરોડિઝમ છે. બરાબર, જેથી ફૂલી ગ્રંથિ ફૂલી જાય અને એમાં આયોડાઇડ સોલ્ટ નાખે, સોડિયમ આયોડાઇડને નિયંત્રિત કરી શકાય. આયોડિન ઘટ્યું હોય તો ઉમેરી શકાય. આ પહેલી વાત. પછી બીજા ઉપયોગો આપ્યા એના. બરાબર, એમાં એણે કીધું કે ભાઈ સ્ટીરોઇડ અંતસ્ત્રાવો, હવે એને સ્ટીરોઇડ અંતસ્ત્રાવો વિશે વાત કરી. જેમ કે એડ્રીનલ કોર્ટેક્સ જનન ગ્રંથિઓમાં જનરલી પુરુષોમાં વૃષણ કોથળીમાં અને સ્ત્રીઓમાં અંડાશયની અંદર બને છે. બે અલગ અલગ જનન અંતસ્ત્રાવો આપ્યા. બરાબર, જે પુરુષોની અંદર અને સ્ત્રીઓની અંદર કઈ જગ્યાએ બને એનું સ્થાન આપ્યું. એડ્રીનલ કોટોનિક્સમાંથી ઉત્પન્ન થતા અંતસ્ત્રાવો શરીરના કાર્યો કરવામાં અત્યંત મહત્વની ભૂમિકા ભજવે. ઉદાહરણ તરીકે એક કાર્ય આપ્યું છે ભાઈ કે ભાઈ ગ્લુકોકોર્ટીકોઇડ્સ છે જે એ કાર્બોહાઇડ્રેટ્સના ચયાપચયનું નિયંત્રણ કરે, સોજો ઉત્પન્ન કરવાવાળી પ્રક્રિયાઓનું નિયમન કરે અને તણાવ પ્રત્યે પ્રક્રિયા કરવામાં એ સંકળાયેલો હોય. આ એના કાર્ય છે, કાંઈ નથી બીજું, યાદ રાખવાનું બાયોલોજીકલ ડેટા છે. બરાબર, આગળ વધીએ તો એના પછી એક બીજો અંતસ્ત્રાવ આપ્યો હોય, જે અંતસ્ત્રાવનું નામ છે મિનર લોકોકોટોડિયાઇસ. કિડની દ્વારા ઉત્સર્જિત થનારા પાણી અને ક્ષારના પ્રમાણને નિયંત્રિત કરે. તમે 10 વખત કે 15 વખત અક્ષારના નામ લખશો, સોરી અંતસ્ત્રાવના નામ લખશો એટલે યાદ રહી જાય. એ આનું નિયંત્રણ કરે કિડનીની અંદર. બરાબર, તો એક આ વાત યાદ રાખજો, કિડની અંદર ઉત્સર્જિત થનારા પાણી અને ક્ષારનું નિયંત્રણ કોણ કરે તો કે મિનરલોકોર્ડિયોઇસ, આવું એક નામ છે. જો એડ્રીનલ કોર્ટેક્સ યોગ્ય રીતે કાર્ય ન કરે તો હાઇપોગ્લાઇસેમિયા, નબળાઈ અને તણાવની ગ્રાહ્યતામાં વધારો થાય અને લક્ષણો ધરાવતા એડિસન રોગ થાય.
બરાબર, આ એક યાદ રાખવાનું. જો ગ્લુકોકોર્ટિકોઇડ્સ અને મિનરલકોર્ટિકોઇડ્સ દ્વારા સારવાર ન અપાય તો આ રોગ ઘાતક બની જાય, બરાબર. અને જનન ગ્રંથિઓમાંથી ઉત્પન્ન થતા અંતસ્ત્રાવો ગૌણ જાતીય લક્ષણોના વિકાસ માટે જવાબદાર હોય. ટેસ્ટોસ્ટેરોન પુરુષોમાં ઉત્પન્ન થતો મુખ્ય જાતીય અંતસ્ત્રાવ છે, જે પુરુષોમાં ગૌણ લક્ષણો ઘેરો હોવા, દાઢી, અસામાન્ય શારીરિક બાંધો માટે અને એના વિકાસ માટે જવાબદાર હોય. પછી એસ્ટ્રાડિનોલ સ્ત્રીઓમાં ઉત્પન્ન થતો મુખ્ય અંતસ્ત્રાવ છે, જે ગૌણ લક્ષણોના વિકાસ માટે જવાબદાર છે, જેમ કે સ્ત્રીઓનો માનસિક ચક્રના નિયંત્રણ માટે, માસિક ચક્રના નિયંત્રણ માટે જવાબદાર છે. પ્રોજેસ્ટેરોન ફલિતાંડને રોકવા માટે, ગર્ભાશયને તૈયાર કરવા માટે આ વસ્તુ જવાબદાર છે. બસ વાંચી લેવાની છે, એમાં કોઈ કેમેસ્ટ્રી નથી. કેમેસ્ટ્રી હોત તો એક્સપ્લેન કરત, ટોટલી બાયોલોજી છે. અંતઃસ્ત્રાવના નામ અને અંતઃસ્ત્રાવના કાર્ય આપ્યા, તમારે ગોખી નાખવાના હે. તો મિત્રો, અહીંયા આપણે આપણું ચેપ્ટર જૈવિક અણુઓ પૂરું કરીએ, કે જેમાં આપણે પહેલાં કાર્બોહાઈડ્રેટ્સ ભણ્યા, પછી પ્રોટીન, પછી ન્યુક્લિક એસિડ, પછી આપણે એની અંદર ઉત્સેચકો ભણ્યા, પછી વિટામિન ભણ્યા, પછી ન્યુક્લિક એસિડ ભણ્યા, અને છેલ્લે અંતઃસ્ત્રાવ ભણ્યા. તો મિત્રો, ખૂબ સરળ અને આસાન ચેપ્ટર છે. વાંચતા રહેજો, પ્રેક્ટિસ કરતા રહેજો. બરાબર, ટેક્સ્ટ બુકની અંદર જેટલું આપ્યું છે, મેં કરાયું છે, અત્યારે આમાં જેટલું વધારાનું એટલું કરશો તો પણ લગભગ ઇનફ છે. એનાથી વધારાની અત્યારે આપણે કહેજો નથી, જરૂર લાગશે તો આપણે ફરીથી લેક્ચરની અંદર એને એક્સપ્લેન કરશું. લખી લખીને પ્રેક્ટિસ કરતા રહેજો મિત્રો. આજના માટે આટલું, વધારે નેક્સ્ટ ટાઈમ.